દમણના રમતગમત પ્રેમીઓને રમતનું મેદાન મળી રહે તે માટે નાની દમણ ખાતે અત્યંત આધુનિક સુવિધાવાળું સ્પોર્ટ કોમ્પ્લેક્સનું નિર્માણ થઈ રહ્યું છે। દમણ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલા સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપરાંત અન્ય ઇન્ડોર રમતો માટે પણ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે। 12.51 કરોડના ખર્ચે તૈયાર થનાર આ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં મનોરંજન કેન્ટીન સહિતની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે। અસરાર ભાઈ, આજે બાંડોડકર સ્ટેડિયમનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તે બાબતે આપનું શું કહેવું છે? બાંડોડકર સ્ટેડિયમનું સૌથી પહેલે તો હું આપના પ્રફુલ્લ પટેલજીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને દમણના લીધે આટલું મોટું ગ્રાઉન્ડ દમણના વચ્ચોવચ્ચ બનાવીને આપ્યું છે, અને જે પણ એમને કામ કર્યું છે ડેવલપમેન્ટ માટે, અમારી આશા આવી નહીં હતી કે આટલું સરસ ગ્રાઉન્ડ બનશે। ને એમને સાથે સાથે કબડ્ડીનું પણ રાખ્યું છે, એમને કોર્નરમાં એક કબડ્ડીનું લીધું છે અને બીજી સાઈડ એમને પ્રેક્ટિસ પીચ પણ બનાવી છે, અને જે સામે એક હોલ હતું તેને લગભગ તોડીને તેના અંદર ઓપન જીમ અને વોલીબોલનું કોર્ટ બનાવ્યું છે, અને તેમના સાથે સાથે ગ્રાઉન્ડનું તો એકદમ સરસ જ બની ગયું છે। અને મારા પછાડી તમે જોઈ રહ્યા છો તે છે આપણે ક્લબ હાઉસ, તેના અંદર બધા જ વ્યક્તિ આવીને એની મજા લઈ શકે છે તે ટાઈપનું એમને કંઈ સોચ્યું છે આપના માટે। એટલે ને એને સાથે સાથે જે પણ વર્કર કામ કરનાર ને સુપરવાઇઝર છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર કે એમને સરસ ગ્રાઉન્ડ બનાવ્યું છે। અનિલભાઈ, તમારા ટીમ વખતે આ ગ્રાઉન્ડ બાંડોડકર સ્ટેડિયમનો પ્રપોઝ કરવામાં આવેલો પ્રોજેક્ટ અને હાલ જે બન્યો છે તે બાબતે આપને શું કહેવું છે? સૌ પ્રથમ તો પહેલે જે અગાઉની ટીમ હતી કાઉન્સિલની, એમના તમામ બધા કાઉન્સિલરોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એ વખતે જ્યારે ડેવલપમેન્ટના કોઈપણ કામ જે પ્રપોઝ કરવામાં આવ્યા એમાં બધા સાથ સહકાર આપ્યા હતા। એ સમયે આ બાંડોડકર સ્ટેડિયમને બનાવવાનો નિર્ણય લીધો હતો, પર એ નિર્ણય અધૂરો હતો। હું આપને જણાવવા માગું કે અમે ફક્ત ગ્રાઉન્ડનું ડેવલપમેન્ટ કરવા માગતા હતા, ત્યારે પછી હાલના જે આપના પ્રશાસન છે, ડાયનેમિક પ્રશાસક જે કહે આપણે અત્યારે, એવું અમને બોલાવી અમારી ટીમને સલાહ મશવરા કરી અને કીધું કે જે તમે ગ્રાઉન્ડ બનાવવા જઈ રહ્યા છે એમાં થોડો આપણે ઉમેરો કરી અને સારું બનાવીએ, એવી રીતે કહેવાય સોને પે સુહાગા। અમે ખાલી ફક્ત સુહાગા જ કરવું, અને આટલું સુંદર બનાવીને જે આજે સ્ટેડિયમ સાથે જે બનાવ્યું છે એ વતી હું તમામ દમણના ખેલની જે કોઈ પ્લેયર્સ ભૂતકાળના પણ એ ગ્રાઉન્ડને જે ડેવલપમેન્ટ કરવા માગતા હતા એ તમામ બધાના તરફથી દમણ પ્રશાસનનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જે આટલું સુંદર મજાનું દમણની અંદર બાંડોડકર સ્ટેડિયમ જે અત્યારે બન્યું છે એવું કોઈ સપને વિચારેલું નહીં હતું, એને એટલું સુંદર બનાવીને જે આપ્યું છે, તો પ્લેયર તરફથી અને અમારી જે ટીમ હતી એ બધાને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ અમે બહુ ખૂબ ખૂબ આભાર માનો છું આજે અમારા દમણના જે કાઉન્સિલર ને પહેલેના જે જૂના જે અધ્યક્ષ હતા તે બધા એડમિનિસ્ટ્રેટરને આ લોકો બધા મળીને જે અમારા માટે કર્યું છે તે બહુ સારું કામ કર્યું છે, અને મેં ખૂબ ખૂબ આભાર એમનું પ્રફુલભાઈનું માનું છું કે આટલું અમારા માટે કર્યું અહીંયા। એ બચ્ચાઓ બધા રમવાનું થોડુંક પ્રોબ્લેમ થતું હતું, બધા જાય ક્યાં રમવા માટે દૂર દૂર રમવા લઈ જતા હતા અમે બચ્ચા લોકોને, તો હવે આ કામ સારું થયું કે આપણે અહીંયા લોકલમાં થયું ને બહુ ફાઇન ગ્રાઉન્ડ કરેલું છે, બચ્ચાના ફ્યુચર માટે બહુ ફાઇન છે। થેન્ક યુ।